तो भारत में कोरोना केस में घटाड़ो थई रह्यो छे। एक दिवस में भारत में कोरोना 50,224 केस नोंधाया हता। एक दिवस में भारत में कोरोना 62,154 लोग स्वस्थ पण थया हता, जे खूब सारी बाबत कही शकाय। भारत में कोरोना थी एक दिवस में 575 लोगना दुखद अवसान पण थया छे। तो भारत में कोरोना एक्टिव केस हाल में 6,68,000 नी आसपास छे। तो कोरोना ना कुल केस 78,63,000 ने पार पहुंची गया छे। तो भारत में कोरोना महामारी की गति धीमी पड़ती दिखाई रही है। देश में 98 दिवस बाद कोरोना थी सौथी ओछा मृत्यु थया छे। खतरनाक वायरस तो खतरो संपूर्ण रीते टळी गयो होय तेवुं नथी। शनिवारे कोरोना थी देश में 580 लोगों मृत्यु थया हता। तो देश में रिकवरी रेट में पण सतत वधारो थई रह्यो छे। शनिवारे देश में 51,023 नवा केस नोंधाया हता। तो रिकवरी रेशियो पण 89.9% पहोंच्यो छे। केरल में कोरोना ना केस वधी रह्या छे। तो दिल्ली में पण खतरो वध्यो छे, ज्यारे महाराष्ट्र में खतरो घट्यो छे। तो विश्व वधु माहिती माटे संवाददाता जयेश जोड़ाई चुक्या छे। जयेश, जणावशो कि कोरोना महामारी की गति क्यांक धीमी पड़ी रही छे? 98 दिवस बाद कोरोना थी सौथी ओछो मृत्यु दर पण सामे आव्यो छे, शुं वधु विगतो? પ્રતિપલ જેમ જેમ છે દિવસ ટેસ્ટની સંખ્યા છે તે દેશમાં વધી રહી છે, તે પ્રકારે છે હવાલ છે, જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે તેના પરથી એક અનુમાન છે તે લાગી રહ્યું લગાવાઈ રહ્યું છે કે દેશમાં છે તે કોરોનાની ગતિ છે તે ધીમી પડી રહી છે। કેમ કે જે કેસ છે જે 90,000 જેટલા આવી રહ્યા હતા તેની સામે હવે અત્યારે 50,000-55,000 ની વચ્ચે છે, તે દરરોજ નવા કેસો છે તે નોંધાઈ રહ્યા છે। સાથે સાથે જે મૃત્યુ દર છે તે પણ છે તે ઓછો અત્યારે સામે આવી રહ્યો છે। છેલ્લા શનિવારે છે તે 580 લોકોના મૃત્યુ છે તે કોરોનાથી થયા હતા, ત્યારે રિકવરી રેટ છે તેમાં પણ ખાસો વધારો છે તે નોંધાઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર છે ખાસ કરીને ભાર મૂકી રહી છે કે જે મૃત્યુ દર છે તે તમામ રાજ્યોમાં 1% નીચો રહે, જે પ્રકારની રણનીતિ છે તે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્યની ટીમો છે તે બનાવી રહી છે, અને જે ટીમો બની રહી છે કેન્દ્રની તે રાજ્યો સાથે પણ ચર્ચા છે તે આ મુદ્દાઓ ઉપર કરી રહી છે કે જેથી કરી અને રાજ્યોમાં છે તે ઓછામાં ઓછો મૃત્યુ દર રાખવામાં આવે, અને જેથી જે નુકસાન છે તે ઓછું રહે જેથી કરી અને રિકવરી રેટ ન વધે। જયારે મહારાષ્ટ્ર સહિતના 4 રાજ્યો છે તમિલનાડુના કે જ્યાં સૌથી વધારે કેસો છે તે અત્યારે નોંધાઈ રહ્યા છે, ત્યાં પણ છે તે કોરોનાના કેસો ઓછા કરવા અને મૃત્યુ દર ઘટાડવા માટે કેન્દ્રની ટીમ છે તે સતત કાર્યરત છે। પ્રતિપાલ, આભાર જયેશ માહિતી બદલ।